જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે એક બિગ સરપ્રાઈઝ કરીને એક વિડીયો મૂક્યો હતો કે જેમાં એવો સરપ્રાઈઝ હતો કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને લગતા એવા કેટલાક પોઈન્ટ્સને એવો એક વેબિનાર ગોઠવીશું, એક ઝૂમ મીટિંગ ગોઠવીશું. તો એના વિશે થોડું એવું ડેમો એટલે કે ઉપરનું હું તમને દેખાડું કે જે તમે ઝૂમ મીટિંગમાં તમને આનાથી પણ સરસ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા એક શ્લોક મૂક્યો છે કે યદા તે મોહ કલિલમ બુદ્ધિ વ્યતિ કરિષ્યતિ તદા મનનાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. આ ભગવાન બોલે છે કે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈશ નહીં. આજે અહીંયા સંબંધની વાત કરવામાં આવી છે. ભગવાને શું કીધું કે તારી જે મોહરૂપી બુદ્ધિ છે, બરાબર, એ ગાઢરૂપી જંગલને પાર કરી જશે. આ મોહ જે છે એ તારામાંથી નીકળી જશે ત્યારે તું બધા જ પોતાના સંબંધને ભૂલી જઈશ અને મારા પ્રત્યે આવીશ, બરાબર. અહીંયા તમે ભાવાર્થમાં જોશો તો ભાવાર્થમાં પણ એ જ વસ્તુની વાત કરવામાં આવી છે કે જેઓ ભગવદ્ ભક્તિને કારણે વૈદિક કર્મકાંડો પ્રત્યે ઉદાસીન બની ગયા છે. મનુષ્ય જ્યારે કૃષ્ણને તથા કૃષ્ણ સાથેના પોતાના સંબંધને વાસ્તવિક રીતે સમજે છે ત્યારે તે સકામ કર્મોના અનુષ્ઠાનો પ્રત્યે સહજ ભાવથી પૂર્ણપણે ઉદાસીન થઈ જાય છે. સમજ્યા તમે કે સકામ કર્મ કોને કહેવાય? કે કંઈક ઈચ્છા દ્વારા આપણે આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે કહીએ, એમ કંઈક ઈચ્છા પ્રાપ્ત કંઈક મેળવવા માટે કરવામાં આવે એવું કર્મ એટલે સકામ કર્મ. અનુષ્ઠાનો પ્રત્યે સહજ ભાવથી પૂર્ણપણે ઉદાસીન થઈ જાય છે. પછી ભલે ને તે એક અનુભવી બ્રાહ્મણ કેમ ન હોય, એક અનુભવી બ્રાહ્મણ પણ જો કોઈ સકામ કર્મ કરે તો એ પણ એ પોતાને ઉદાસીન થઈ જાય છે કર્મ પ્રત્યે. એટલે સકામ કર્મ બ્રાહ્મણ પણ આમ ઉદાસીન થઈ જાય છે તો આપણે તો ક્ષત્રિય કાતો વૈશ્યમાં આવીએ, બરાબર. જો અહીંયા એક શ્લોક આપ્યો છે જેનો અર્થ શું છે કે હે મારી ત્રિકાળ સંધ્યાની પ્રાર્થનાઓ તમારી જય થાઓ, હે સ્નાન તમને નમસ્કાર, હે દેવો પુત્રો હવે મને આપ સર્વ માટે તર્પણ કરવાની મારી અસમર્થતા માટે કૃપા કરી ક્ષમા આપો. હવે તો હું જ્યાં જ્યાં બેસું છું ત્યાં યદુકાળના મહાન વંશજ કંસના શત્રુનું જ સ્મરણ કરું છું અને એ રીતે સર્વ પાપમય બંધનમાંથી પોતાને મુક્ત કરી શકું છું. મને લાગે છે આટલું જ મારા માટે પૂરતું છે. જો આ જે છે એ શ્રીમદ ભાગવતમનો શ્લોક છે, બરાબર. અને આ ભાગવતમ શું છે? તો શ્રીમદ ભાગવતમ જ્યારે ભગવાન વિષ્ણુનો એક અવતાર કપિલ દેવ એમણે આ શ્રીમદ ભાગવતમ, જેમ કે આ ભગવાન કૃષ્ણ કેમ છે એમણે ભગવદ્ ગીતા કહી, એ જ રીતે ભગવાન વિષ્ણુનો અવતાર કપિલ દેવે આ શ્રીમદ ભાગવતમ પોતાની માતાને કીધું હતું, બરાબર. તો એનો આ શ્લોક છે કે હું બધી જ મારી પ્રાર્થનાઓ, મારા સ્નાન, બધા મારા પિતૃઓ દેવો બધાને પ્રાર્થના કરું છું અને કૃપા કરી ક્ષમા આપો. મને જે અત્યાર સુધી મેં પાપ કર્યા છે એને ક્ષમા આપો અને હવે તો હું જ્યાં બેસું છું, જે કરું છું, ભગવાનનું નામ લઉં છું અને એકમાત્ર ભગવાન કૃષ્ણ કંસના શત્રુ તરીકે અહીંયા નામ આપ્યું છે, મહાન યદુકુળના મહાન વંશજ નામ આપ્યું છે. અલગ અલગ રીતે ભગવાનને બધા પૂછતા હોય છે. રણછોડ, વન ટાઈપ ઓફ એ જમાનામાં રણછોડ એને કહેતા કે જે રણ છોડીને ભાગ્યું હોય, બરાબર. રણે જ્યારે જરાસંધનો વધ કરવાનો હતો, જરાસંધે આક્રમણ કર્યું હતું ત્યારે ભગવાન દ્વારકા છોડીને ભાગ્યા હતા એટલે રણછોડ નામ આપ્યું. એ જમાનામાં રણભૂમિનો ત્યાગ કર્યો હતો એટલે રણછોડ આપ્યું હતું. છતાં પણ ભગવાને શું કીધું કે નામ લેવાવાળો જે મને પુકારતો હશે ને તો હું એનું અવશ્ય સાંભળીશ, બરાબર. પછી ભલે જે તે નામ, હવે ભગવાનને તમે જે તે ભાવથી પુકારો ને, તમે જે તે ભાવથી પુકારો ને એ ભાવથી ભગવાન તમને એ પ્રમાણેનું ફળ આપે. જેમ કે કંસે ભગવાનને મૃત્યુના ભાવથી પુકાર્યો હતો, બરાબર, કે તારી મૃત્યુ થાય તો કંસને શું મળી? મૃત્યુ મળી. એ જ રીતે ભગવાનના અર્જુનની વાત કરીએ તો અર્જુને ભગવાનને ગુરુ તરીકે પુકાર્યો હતો તો એને જ્ઞાન મળ્યું. એ જ રીતે કોઈ ભક્તો હોય છે એમને ભગવાન તરીકે પુકારે છે તો એમને એ શિષ્યની તરીકે, એ ભક્ત તરીકે એમને ફળ મળે છે. તો આપણે પણ એ જ રીતે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે જે જ ભાવથી પ્રાર્થના કરવી જોઈએ કે જે આપણને
જોઈએ, આપણે ભગવાનના ભક્ત છીએ, શત્રુ છીએ કે પછી વોટ એવર આપણે શિષ્ય છીએ, બરોબર? તો એ રીતે ભગવાન તમને એ રીતે ફળ આપશે, બરોબર? ચાલો આગળ વધીએ. એક બીજો શ્લોક પણ દીધો છે. હવે જો અહીંયા ભગવાને શું કીધું કે ભાઈ તું એને કામ જે છે ને, તારું મોહરૂપી જંગલ એ મોહને દૂર કર. મોહ તમને ખબર હશે શું છે. તો હવે અર્જુને સવાલ કર્યો, મેં એ શ્લોક મૂક્યો નથી પણ હું તમને એ સવાલ કહી દઉં કે આ મોહને કરવો તો કરવો કઈ રીતે દૂર, આ મોહ છે એ કરવો કઈ રીતે દૂર. ત્યારે ભગવાને કીધું, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ર વ મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરીણ, બરોબર? આનો અર્થ જોઈએ કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, બરાબર, ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ, ભગવાન કપિલદેવ જે તે, હે અર્જુન, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એ કામ જ છે, કામ જ છે જે પછી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. અહીંયા ભગવાને ક્રોધને મહાપાપી શત્રુ કહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખબર હશે કે તમે પણ કોઈકવાર ક્રોધ અતિશય કરી દેતા હો છો. નો ડાઉટ, તમને ભાન હોતું નથી, એ ટાઈમે સિચ્યુએશન પણ એવી હોય છે, બટ ક્રોધને નો ડાઉટ તમે કરો. એ સમયે આ દ્વાપર યુગની વાત છે એટલે તો એ સમયે આ વાત થોડી બરોબર છે, પણ આજના યુગમાં મોટા ભાગે માઇનસ મતલબ 1% એવા લોકો છે કે ક્રોધથી દૂર હશે. ક્રોધ આવતો જ હોય છે, પણ તમે એ ક્રોધને અંકુશમાં રાખો, બરોબર? ભગવદ્ ગીતાએ કીધું કે ક્રોધ કરવાનો નથી, પણ જે અત્યારે પોસિબલ નથી, અમુક સિચ્યુએશન એવી આવી જાય કે તમે કેટલા પણ અંકુશમાં રાખો તો પણ ક્રોધ અંકુશમાં રહેતો નથી. એટલે આપણે શું કરવાનું, ક્રોધ નહીં કરવાનું એવું હું તમને નહીં કહેતો, બરોબર, પણ ક્રોધને અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરવાનો. તમે 100% ક્રોધ કરો છો, એનો 10% કરવાનો પ્રયત્ન કરો. જ્યારે 10% આવી જાય ત્યારે 0%. હવે ભાવાર્થ ઉપર ધ્યાન આપો, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એ જ કામ જ છે. હવે એ કામ જ છે. કામ એટલે શું વાત કરી, કામ એટલે સંભોગની વાત કરવામાં આવી છે. રજોગુણ એટલે શું, વર્ણાવસ્થા 4 છે. તમે ધોરણ 10માં તમને આવતું હશે, જે નથી એમને હું કહું, વર્ણાવસ્થા 4 હોય, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર. જે બ્રાહ્મણ હોય ને એને સત્વગુણ આવે, જેમ કે અહીંયા કેવું રજોગુણ છે, સત્વગુણી હોય કે જે કૃષ્ણ ભાવના રૂપમાં પડેલો હોય. ક્ષત્રિય હોય એને રજોગુણ આવે, ફરીથી ક્ષત્રિય હોય એને રજોગુણ આવે. ત્રીજું કયો હશે, વૈશ્ય, જે રજોગુણ અને તમોગુણ, તમોગુણ એ લાસ્ટ કહેવાય, રજોગુણ અને તમોગુણની વચ્ચે હોય, અને છેલ્લે શુદ્ર કે જે તમોગુણમાં આવે, બરોબર? અહીંયા રજોગુણની વાત કરી છે કે ક્ષત્રિયની વાત કરી કે જે ભગવાનમાં પણ હોય અને અહિંસામાં પણ હોય, એટલે કે ધર્મની સ્થાપના માટે હોય. પણ બધા ક્ષત્રિયો ધર્મની સ્થાપના માટે હોતા નથી. શું કહે છે, રજોગુણ જે તમે ક્ષત્રિય હોય, તમે રાજા હોય તો ઓબ્વિયસલી કામ સંભોગ ઉત્પન્ન થવાનું જ છે. તો એના કામ જ છે કે જે પછી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને આ જગતનું સર્વભક્ષી પાપી છે, મહાપાપી શત્રુ છે. ક્રોધમાં અંકુશ રાખવાનો પ્રયત્ન કરવાનો છે, બરોબર? પણ હવે પાછું અહીંયા આગળ શું કીધું ભગવાને કે ભાઈ મોહને કંટ્રોલ કર, બરોબર, પછી કામને કંટ્રોલ કર, ક્રોધને કંટ્રોલ કર. પણ પાછું અર્જુન પૂછે છે કે અરે ભગવાન મારા, પણ આ ક્રોધને કંટ્રોલ તો કંટ્રોલ કઈ રીતે કરવો, આ મોહને દૂર કઈ રીતે કરવો. આના પછીના શ્લોકમાં આવે છે એ જુઓ કે તસ્માત્વ મિન્દ્રિયાણ દ્રો નિયમ્ય ભરતર્ષભ પાપમાનમ પ્રજહિયેન જ્ઞાન વિજ્ઞાન નાશનમ. શું કહે છે કે માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના આ મહાન પ્રતિકનું, કોનું, કામનું, મેં તમને કામનો અર્થ સમજાવી દીધો, નું દમન કર અને જ્ઞાન તથા આત્મસાક્ષાત્કારના વિનાશકર્તાનો વધ કર. કામના વધ કરવાની વાત, ઇન્દ્રિયોને નિયમન કરવાનું. હવે આ ઇન્દ્રિયોને મેં તમને શું કીધું કે નિયમન કઈ રીતે કરવું, એ આના ભાવાર્થમાં આપ્યું છે. કે શું કહે છે કે ઇન્દ્રિય નિગ્રહ કરવાનો ઉપદેશ આ ભગવાને આપ્યો છે અર્જુનને, કે જેથી તે સૌથી મોટા શત્રુ કામનું દહન કરી શકે, બરોબર ને? જ્ઞાન શબ્દનો નિર્દેશ આત્મ તથા અનાત્મના ભેદનું જ્ઞાન, અર્થ આત્મા શરીર નથી એવા જ્ઞાન પ્રાપ્તિ છે, મેન જ જ્ઞાન છે, જે હું તમને, જો તમે ઝૂમ મીટિંગમાં જોડાયા એમાં હું તમને સમજાવીશ કે ભાઈ શું મેટર છે આત્મા અને શરીર વચ્ચે, એ ઝૂમ મીટિંગમાં આવશે. પણ અત્યારે આપણે કામની વાત કરી છે. ભાઈ ભાગવતમમાં શું કહેવામાં આવ્યું છે કે આત્મા તથા પરમાત્માનું જ્ઞાન
અત્યંત ગુહ્ય અને રહસ્યમય છે. આત્મા અને પરમાત્મા જે ગીતામાં ટોટલ રીતે આપેલું છે, ગુહ્યમય એટલે કે ખૂબ જ ઊંડું છે અને રહસ્યમય છે. પરંતુ જો સ્વયં ભગવાન તેના વેદ ભાષાઓનું સ્પષ્ટીકરણ કરીને તો કરે તો જ આવું જ્ઞાન અને વિજ્ઞાન સમજી શકાય છે. જ્ઞાન અને વિજ્ઞાનમાં ઘણો ફરક છે કે જે ભગવદ્ ગીતામાં કહેવામાં આવેલું છે, બરોબર. જે આત્મા અને જે આપણું આત્મા અને પરમાત્મા વચ્ચે શું દર્શાવે છે, સંબંધ શું છે એ દર્શાવે છે, બરોબર. અહીંયા ભગવદ્ ગીતામાં આપણને શું કહ્યું છે કે આત્માનું સામાન્ય તથા વિશિષ્ટ જ્ઞાન આપે છે. ભગવદ્ ગીતાએ આપણને આત્મા તથા પરમાત્માનું સામાન્ય આત્માનું વિશિષ્ટ જ્ઞાન આપે છે, બરોબર. આ સંબંધતાને શું કહે છે, ભાઈ જીવાત્મા ભગવાનના અભિન્ન અંશો છે, તેથી તેઓ ભગવાનની સેવા કરવા માટે જ નિર્બાધા છે. આ સંબંધતાને કૃષ્ણ ભાવના મૃત તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આ મેં તમને શું કીધું, ઇન્દ્રિયોને નિગ્રહ કઈ રીતે, ઇન્દ્રિય નિગ્રહને કરવો, કંટ્રોલ કઈ રીતે કરવો, કામને કંટ્રોલ કઈ રીતે કરવો, મોંને કંટ્રોલ કઈ રીતે કરવો, વોટ એવર તમે અહીંયા ઉપર આપણે બે ત્રણ શ્લોક જોયા એમાં કંટ્રોલ કઈ રીતે કરવો, તો કંટ્રોલ એક જ રીતે થાય, કૃષ્ણ ભાવના મૃત બનીને. હવે કૃષ્ણ ભાવનામૃત એટલે કે ભગવાનનું વારંવાર વારંવાર ભગવાનની સેવામાં પરોવાયેલું, પરંતુ આજના કળયુગમાં આ સંભવ નથી, બરોબર. એટલે ભગવાને શું વાત કરી હતી, એ સમયમાં સંભવ હતું, પરંતુ ભગવાનને ખબર હતી કળયુગમાં આ સંભવ નથી. માટે ભગવાને શું કીધું કે તમે જે ક્રિયાઓ કરો છો એ ક્રિયાઓ કરવાની સાથે સાથે મારું નામ લો, બરાબર. એ સમયમાં તમે સંન્યાસ ધારણ કરી શકો, છતાં પણ અર્જુને એવું કીધેલું કે ભાઈ આવું તમારું નામ લેવાથી જો મોક્ષ પ્રાપ્ત થતો હોય, બધા બંધનમાંથી મુક્ત થતા હોય તો સંન્યાસી જ બની જઈએ ને. ત્યારે ભગવાને કીધું કે આ યુદ્ધ એના કારણે જ થાય છે, તારે કર્મ કરવાનું છે અને કર્મ કરવાની સાથે સાથે ભગવાનનું નામ લેવાનું છે. માટે કૃષ્ણ ભાવનામૃત એને કહેવાય, જેના દ્વારા તમે જ્યારે પણ તમને મોહનો વિચાર આવતો હોય, કામનો વિચાર આવતો હોય, ક્રોધનો વિચાર આવતો હોય, ત્યારે ભગવાનનું નામ, વોટ એવર તમે ભગવાનને જે રૂપમાં દેખતા હોય, મેં તમને વાત કરી, જે રૂપમાં દેખતા હોય એમાં તમારે ભગવાનનું નામ લેવાનું રહેશે, કે જેથી તમે શું કરશો, ઇન્દ્રિયોને કાબૂ કરી શકશો. અને સાંભળજો, તમે કામ કરવાની સાથે, કામ નહીં કહેતા, આપણે કામનો મિનિંગ જુદો જ થાય છે, કર્મ કરવાની સાથે, વોટ એવર તમે લખો છો, ટીવી જોવો છો, મોબાઈલ રમો છો, વોટ એવર યુ કેન, બરોબર, તમે જે પણ કરતા હોય, બરોબર, જે કરી શકતા હોય એની સાથે સાથે ભગવાનનું નામ લેવું અત્યંત આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, અને આવું જ જોવા માટે, આનાથી પણ બેસ્ટ જોવા માટે આપણા વેબિનારમાં જોડાજો. વેબિનારની હજુ 2-3 દિવસ આપણે રાખીશું અને પછી આપણે ઝૂમ મીટિંગ કરીશું. એના માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા એક નંબર ઉપર તમારે શું કરવાનું રહેશે, હાય કરીને મેસેજ કરવાનો રહેશે, સંપૂર્ણ ડિટેલ તમને એના ઉપર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.